हेलो एवरीवन, तमारा सौनું સ્વાગત છે મારી આ YouTube ચેનલ માં. જો તમને મારા વિડિયો સારા લાગતા હોય તો અહીં દર્શાવેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો. અગર એ લાલ છે એનો મતલબ કે હજુ સુધી તમે સબસ્ક્રાઇબ કરેલું નથી તો સબસ્ક્રાઇબ કરો જેથી નવા વિડિયોનું નોટિફિકેશન તરત મળી રહે. જો અહીંયા આ મારી ચેનલની અંદર તમને વિડિયોઝ ટેબની અંદર કરન્ટલી મેં એડિટ કર્યા વિડિયો જેવા કે તારીણી દેસાઈ છે, તો તારીણી દેસાઈની જે ટ્રીક કૃતિઓ છે એને યાદ રાખવાની શોર્ટ ટ્રીક, પ્રીતિ સેન ગુપ્તાની યાદ રાખવાની શોર્ટ ટ્રીક વગેરે અહીંયા વિડિયો ટેબમાંથી મળી રહેશે. તો આજે આપણે શરૂ કરીએ બિન સચિવાલય ક્લાર્કની ટેસ્ટ સિરીઝ 2. સૌથી પહેલો ક્વેશ્ચન છે કે અમદાવાદ મિલ મજૂરોની હડતાલ સમયે પંચ તરીકે કોને નિમવામાં આવ્યું હતું? તો તેનો પ્રશ્ન જવાબ છે આનંદ શંકર ધ્રુવને પંચ તરીકે નિમવામાં આવ્યા હતા. હવે ગાંધીજી દ્વારા કયા સત્યાગ્રહને ધર્મયુદ્ધ તરીકે ઓળખવામાં આવ્યું હતું? તો ગાંધીજીએ અમદાવાદનો જે મિલ મજૂરનો સત્યાગ્રહ હતો એ મિલ મજૂરના સત્યાગ્રહને ધર્મયુદ્ધ તરીકે નામ આપ્યું હતું. હવે એની અંદર એ સમય દરમિયાન ઘણી બધી ઘટનાઓ થયેલી હતી, જેવી કે મિલ મજૂરોને જે પ્લેગ બોનસ હતું એ બંધ કરવામાં આવ્યું હતું અને મજૂરોને માંગ હતી 50% બોનસની. એ બધું આપણને ઓલરેડી ખબર છે. હવે ક્વેશ્ચન એવો પૂછાઈ શકે છે કે આ મિલ મજૂરોની જે હડતાલ છે એ કેટલા દિવસ સુધી ચાલી હતી? તો મિલ મજૂરોની જે હડતાલ હતી એ 21 દિવસ સુધી ચાલી હતી, જ્યારે ગાંધીજીએ 3 દિવસ ઉપવાસ કર્યા હતા. સૌથી અગત્યનું, ગાંધીજીએ 3 દિવસ ઉપવાસ કર્યા હતા અને મિલ મજૂરોની જે હડતાલ હતી એ 21 દિવસ સુધી ચાલી હતી. અમદાવાદના મિલ મજૂરોની હડતાલ વખતે એ જે હડતાલ કરનારા લોકો હતા એ કોઈ જગ્યાએ તો ભેગા થયા હશે. હડતાલ પાડનારાઓ જે છે, મજૂરો છે, મજૂરોની સભા કયા સ્થળે ભરવામાં આવી હતી? કોઈ એક પર્ટિક્યુલર જગ્યા હોય ને, જેમ કે આજના સમયમાં સંસદ છે, ત્યાં જઈને બધા ચર્ચા કરે. તો મિલ મજૂરોની જે હડતાલ હતી તે હડતાલ માટેની મજૂરોની સભા ક્યાં ભરવામાં આવતી હતી? તો મજૂરોની સભા આજે હાલ આપણે જે જીપીએસસી યુપીએસસીની તૈયારી કરતા હશે, લોકો જે બુક જ્યાં ખરીદવા જાય છે, ગાંધીપુલ, એ ગાંધીપુલની અંદર એક અમર બાવળિયા તરીકે એક ઝાડ હતું, એ અમર બાવળિયાના ઝાડની નીચે એ લોકો સભા ભરતા હતા. હવે આવે છે અમદાવાદ મિલ મજૂરોની હડતાલ વખતે ગાંધીજીને કોણે કહ્યું હતું કે પ્લીઝ તમે આવો અને આ પ્રશ્નનું નિરાકરણ કરો? કારણ કે કોઈને કોઈ જ્યારે સત્યાગ્રહ થયો હતો કે બાપુને હંમેશા કોઈને ને કોઈને બોલાવ્યા જ હતા કે તમે આવો અને આ પ્રશ્નનું નિરાકરણ કરો. તો આ પ્રશ્ન અમદાવાદના મિલ મજૂરોનો સત્યાગ્રહ થયો તે દરમિયાન કોણે બાપુને કહ્યું હતું કે તમે આવો ને આ પ્રશ્નનું નિરાકરણ કરો? તો તે હતા વિક્રમ સારાભાઈના ફૂઈબા, વિક્રમ સારાભાઈના ફૂઈ, અનસુયાબેન સારાભાઈ કે જેઓ મોટાબેન તરીકે જાણીતા છે. તો એવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે જીપીએસસીની અંદર બિન સચિવાલયમાં કે કયા બેન છે અથવા તો કયા સારાભાઈ છે, મલ્લિકા સારાભાઈ, મૃણાલી સારાભાઈ, કોઈ બી મૂકી દે અને એમ પૂછાય કે કોણ જે મોટાબેન તરીકે ઓળખાય છે? તો અનસુયાબેન સારાભાઈ. હવે આવે છે કે જે ચંપારણ થયો, તો ચંપારણ સત્યાગ્રહમાં બી ગાંધીજીને કોઈને કોઈને બોલાયા હતા, જેમ કે અમદાવાદના મિલ મજૂરમાં થયું તે જ રીતું ચંપારણ સત્યાગ્રહ થયો તો એમાં ગાંધીજીને પ્રશ્ન ઉકેલવા માટે કોણ બોલાયું હતું? તો તેના એક સાહુકાર હતા રાજકુમાર શાહુકાર રાજકુમાર શુકલ અને એક સંત હતા રાવ, તે એમણે ગાંધીજીને કહ્યું કે તમે આવો અને આ પ્રશ્નનું નિરાકરણ કરો. પણ એવું પૂછાય કે આ લોકો ગાંધીજીને કઈ જગ્યાએ મળ્યા હતા? તો આ લોકો ગાંધીજીને લખનૌએ મળ્યા હતા, લખનૌમાં. હવે એક પ્રશ્ન એવો આવે છે કે ઇન્દુ ચાચા, જે આપણે ઇન્દુલાલભાઈ યાજ્ઞિક તરીકે ઓળખીએ છીએ, તે ઇન્દુ ચાચા દ્વારા કઈ સંસ્થાને છોડીને તે લોકો હોમરૂલ લીગમાં જોડાયા હતા? તો ઇન્દુ ચાચા દ્વારા હિન્દી સેવક સમાજ તરીકેની સંસ્થા છોડીને તેઓ હોમરૂલ લીગની અંદર જોડાયા હતા, એટલે હોમરૂલ આંદોલનની અંદર ઇન્દુ ચાચા જોડાયા હતા. અગેન, જો તમને મારો વિડીયો સારો લાગતો હોય તો અહીંયા દર્શાવેલ સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. હવે આવે છે કે કયા સત્યાગ્રહ બાદ ગાંધીજીએ પોતાની જે લાંબી કાઠિયાવાળી પાઘડી હતી હંમેશા માટે છોડી દીધી હતી? તો ગાંધીજીએ અમદાવાદ મિલ મજૂર જે સત્યાગ્રહ હતો એ સત્યાગ્રહ બાદ ગાંધીજીએ પોતાની લાંબી જે કાઠિયાવાળી પાઘડી હતી એ છોડી દીધી. એવું કહેવાતું હતું કે એ પાઘડીમાંથી 4-5 જણના તો કપડાં બની જાય, તો હું એટલી લાંબી પાઘડી પહેરીને કરું છું. હવે આવે છે કે અમદાવાદમાં જે મજૂર મહાજન સંઘ, જે સંઘની સ્થાપના થઈ, અમદાવાદ મજૂર મહાજંઘની જે સ્થાપના થઈ હતી 1920ની અંદર, તો તે સમયે તેના કો ફાઉન્ડર કોણ હતા? કારણ કે આપણને તો ખબર છે કે સ્થાપના કોના કરી, કોણે કરી, 1920માં કરી, આ તે બધું જ ખબર છે. પણ હવે એવો જીપીએસસી એવો ક્વેશ્ચન પૂછે કે તેના કો ફાઉન્ડર કોણ હતા? તો તેના કો ફાઉન્ડર હતા અનસુયાબેન સારાભાઈ. તો એ જે છે જવાબ અનસુયાબેન દ્વારા, અનસુયાબેન જે હતા કે જે અત્યારે હાલ મજૂર મહાજન